रूढ़ी अर्थ है, रूढ़ी अर्थ सामान्य रूढ़ी अर्थ में रूढ़ी अर्थ में तो कहवा प्रकृति के स्वभाव। घनी वक्त अपने कहता हुई छे कि हमें छोड़ में ये व्यक्ति ने छोड़ प्रकृति अरे प्राण साथ है, प्रकृति एटले स्वभाव एक अर्थ है। पर यौगिक अर्थ प्रमाण प्रकृति एटले प्रकर्षण कृति योग्यत्वात् इति प्रकृति प्रकर्षण स्थानम स्थायिते जे प्रकृति एने जनित करतू हो जे जन्म आपी शके जे सर्जन करी शके जे कार्य करी शके जे प्रकृति एने जे सारी रीते प्रवृत्त थाय जे सारी रीते कार्य करी शके एने प्रकृति कहेवाय। अने भगवान अहींया बे प्रकार प्रकृतिनी वात करे छे, एक परा अने बीजी अपरा। अपरा प्रकृति कई तो अपने चौथा श्लोक में भगवान पोतानी अपरा प्रकृति की बात करी, प्रकृति की बात करी पृथ्वी जल अग्नि वायु अने आकाश पांच मन बुद्धि अने अहंकार इति एम आमारी भिन्ना प्रकार आठ प्रकार की मारी प्रकृति छे। અને ત્યારે પણ મારી એટલે મમ ઈશ્વરી માયા શક્તિની અષ્ટધા પીના પેટગતા હા, એટલે કે મારી ભગવાન કહે છે ઐશ્વરી એટલે ઈશ્વરની જે ઐશ્વર્ય ધરાવે છે તે એવા ઈશ્વરની આઠ જુદા પ્રકારની જે ભેદ આ પ્રકારના ભેદમાં વેચાયેલી આઠ પ્રકારની મારી પ્રકૃતિ। પણ મારી એટલે કોને ભગવાન કહે છે મારી એટલે હું કોણ છું તો કે ખરેખર બ્રહ્મ હું ઈશ્વર છું, પણ એ બ્રહ્મ એને ઈશ્વર કોણ બનાવે છે તો કે માયા, માયા ઉપનીત ચૈતન્ય એટલે ઈશ્વર। દેવી અપરાધ ક્ષમાપન શ્રોત્રમાં શ્રોત્રમાં આવે છે, શું આવે છે ભવાની પદ્માણી ગ્રહણ પરિપાટી જગદીશ પદવી નથી લેતા બધું જરૂર શબ્દ વિચારીએ તો ત્યાં ભક્ત કહે છે કે હે માં તમારું પાણી ગ્રહણ કરીને શિવજી જે નિર્ગુણ નિરાકાર છે એ પણ જગદીશ પદવી એ પણ જગદીશ ઈશ્વર બની જાય, અને ઈશ્વર એટલે કે જે માયાથી ઉપરીત બનીને એટલે એ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે। બાકી બ્રહ્મ એટલે તે નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ છે તો એ વ્યવહારમાં કામ ન આવે, સર્જન કરવાનું કામ એનું નહીં, પણ એ જ્યારે માયા સાથે જોડાય ત્યારે એ આ સર્જનનું કાર્ય કરે છે। એટલે અપરા પ્રકૃતિ એ ભગવાનની પ્રકૃતિ છે, પણ એ કેવી છે આપણે વાત કરીએ પ્રમાણે એ સ્વતંત્ર નથી, એ સ્વતંત્ર નથી, પ્રકૃતિ એટલે એ સ્વતંત્ર નથી, એ સ્વતંત્ર રીતે સર્જન કરી શકે નહીં, એટલા માટે એમને ભગવાન કે મમ ઐશ્વરી માયા શક્તિ જેને પ્રકૃતિ કીધી એને જ માયા કીધી, એટલે ભગવાનની એક પ્રકૃતિ છે એ અપરા પ્રકૃતિ છે, એને પાંચમા શ્લોકમાં કીધું અપરા યમ આજે અપરા છે નિકૃષ્ટ છે એ સંસાર રાખવાની છે કારણ કે એ મોહવાળી છે આસક્તિ જન્માવાળી છે અને એ પોતાનું જે સ્વરૂપ છે એને જાણવા દેતી નથી અજ્ઞાનના કારણે, એની પ્રકૃતિ કશું કરતી નથી પણ સ્વરૂપનું અજ્ઞાન જ માયા શું કહે છે અજ્ઞાન છે, માયા છે અજ્ઞાન એટલે સ્વરૂપને ઢાંકી દે છે અને પાછું મોહ ઉત્પન્ન કરે છે આસક્તિ ઉત્પન્ન કરે છે, એટલા માટે એ કહે છે કે કેવી છે અપરા પ્રકૃતિ છે નિકૃષ્ટતા છે, અને બીજી છે પ્રકૃતિ મારી પરા ઉત્કૃષ્ટ છે, સો એ શું કરે છે જે ચેતન છે જીવ ભૂતના મહાભાવો યયા ઇદમ ધાર્યતે જગત, આજે આ કહે છે ભગવાન કહે છે મારી જીવરૂપ એટલે કે ક્ષેત્રજ્ઞ લક્ષણાથી
तेम क्षेत्र ये चेतन चेतन प्राण धारण निमित्त भूता के प्राण ने धारण करना छे निमित्त भूता में प्राण ने धारण करवामा निमित्त बने छे इवी मारी प्रकृति छे जे जीव ने जीव भूता करे छे जे अंतर प्रवेशी ने उपाधि में प्रवेशी ने बताने चेतन गति करे छे क्योंकि पंखो इनी जाते फरी सके नहीं पर जैसे बिजली नो अनुग्रह थाय तो पंखो फरे ये रीते आ बदी अपरा प्रकृति ये जड़ात्मिका छे ये दृष्टि गोचर थई शके पण अपरा प्रकृति छे जोई शकाती नथी अने ए आ जगत ने धारण करे छे जीव न करी शके के जीव तो जीव मन धारण करवानी शक्ति करता ये तो मर्यादित छे हमारे पछी आपणे जोईशुं અને એ રીતે આ ભગવાન કહે છે અમારી બે પ્રકૃતિ છે પછી આપણે છઠ્ઠો શ્લોક જોતા હતા છઠ્ઠો શ્લોક વાંચીશું બરાબર ગોઠવાઈ જાય હા ઈતદ્યોનિ ભૂતાનિ તદ્યોનિ ભૂતાનિ સર્વાનિત્યુપધારય સર્વાનિત્યુપધારય અહં કૃષ્ણસ્ય જગતઃ અહં કૃષ્ણસ્ય જગતઃ પ્રભવ પ્રલયસ્તથા પ્રભવ પ્રલયસ્તથા ભગવાને કહ્યું કે એતદ યોનિની ભૂતાની એતદ એટલે એતે આ જે પરા અને અપરા પ્રકૃતિ છે જેને આપણે બીજા શબ્દમાં કહી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ રૂપક પ્રકૃતિ છે એતાની ભૂતાની સર્વાણી બધા પ્રાણી માત્રને એ ધારણ કરે છે એવું તું જાણ હું જ અહમ કૃષ્ણસ્ય જગત હું જ એ સંપૂર્ણ કૃષ્ણ સંપૂર્ણ જગતનું પ્રભવ ઉત્પત્તિ કરનાર અને પ્રલયને વિનાશ કરનાર પણ હું જ છું એટલે ગઈ વખતે આપણે જોતા હતા કે બે પ્રકારની પ્રકૃતિ છે એક જળ જે અપરા પ્રકૃતિ અને બીજી પરા જે જળ પ્રકૃતિ છે એને અપરા પ્રકૃતિ કહી અને જે દ્રષ્ટિગોચર થાય છે જે જોઈ શકાય છે પરા પ્રકૃતિ છે આ બંને પરા અને અપરા બંને પ્રકૃતિથી હું આ જગતનું સર્જન કરું છું આ જગતમાં જે કંઈ ખેલ છે એ પરા અને અપરા પ્રકૃતિનો ખેલ છે પરા પ્રકૃતિ છે એ સૂક્ષ્મ છે એ દ્રષ્ટિગોચર થતી નથી જેમ પંખો ફરે છે એ આપણે જોઈ શકીએ છીએ પણ પંખો શેનાથી ફરે છે વીજળીની કૃપાથી વીજળી ન હોય ઇલેક્ટ્રિસિટી ન હોય તો ફરી શકે નહીં પણ એ દેખાતો નથી બલ્બ પ્રકાશે છે પણ એને અનુગ્રહ કરનાર કોણ છે વીજળી છે એ જ રીતે આ બે પ્રકૃતિ છે એક પરા અને બીજી અપરા અપરા પ્રકૃતિને આપણે જોઈ શકતા નથી પણ એ જ આ બધાને ચેતનતા પ્રદાન કરે છે આપણે જેમ કે આ શરીર છે તો આ શરીર છે એ ખરેખર કોનું બનેલું છે તો કે અપરા પ્રકૃતિનું પંચતત્વ એમના શબ્દમાં કહીએ તો ભૂમિ રાપુ નલો વાયુ ખમ મન બુદ્ધિ રેવચા એ આઠ પરા પ્રકૃતિની આ ઉપાધિ બનેલી છે પણ એને ચેતનવંતો કોણ બનાવે છે તો કે એ મારી પરા પ્રકૃતિ છે જે એને ચેતનવંતુ બનાવે છે એટલા માટે ભગવાન કહે છે એતદ યોનિની ભૂતાની સર્વાણી ઇતિ ઉપધારે આ બધા પ્રાણી માત્ર જે કંઈ છે એનું કારણ કોણ છે તો કે મારી આ બે પ્રકૃતિ છે અને એ કારણ પણ બે પ્રકારના છે કારણ એટલે અહીંયા ઉપાદાન કારણ આમ તો જગતપાદના સર્જન માટે બે કારણની જરૂર પડે ઉપાદાન અને નિમિત્ત કારણ નિમિત્ત કારણની વાત આપણે પછી કરીશું પણ ઉપાદાન કારણ જેમ કે મારે ઘડો બનાવવો હોય તો માટી વગર ઘડો બની શકે નહીં એને કહેવાય ઉપાદાન કારણ તૈત્રી ઉપનિષદ
આપણે ખબર છે જોયું હતું ત્યારે કે તો વાયુમાની પોતાની જાયંતી એન જાતાની જીવંતી એન પ્રયંતી સંતીથી તત્જિજ્ઞાસુ એટલે કે ઉપાદાન કારણ કે જેમાંથી આ બધું બને છે. ઉપાદાન કારણ રોટલી બનાવવી હોય તો લોટ જોઈએ તો લોટ એનું ઉપાદાન કારણ કહેવાય. એમાં જગતનું ઉપાદાન કોણ છે તો કે આ બે પ્રકૃતિ. હવે ઉપાદાન કારણમાં પણ બે પ્રકારના ઉપાદાન કારણ છે. એક છે પરિણામી ઉપાદાન કારણ અને બીજું છે વિવર્ત ઉપાદાન કારણ. પરિણામી ઉપાદાન કારણ એટલે કે જે સિદ્ધે સિદ્ધ કારણ છે, જે સિદ્ધે સિદ્ધ કારણ છે. અને બીજું છે વિવર્ત કારણ, જે પરા અને અપરા પ્રકૃતિ છે, જેને ભગવાને કહ્યું મમ પ્રકૃતિ એ મારી છે એટલે કે માયા. એ બંને કેવી છે? એ પરિણામી કારણ છે, માયા છે. પરા અને અપરા પ્રકૃતિ એ ભગવાનની પરિણામી કારણ છે એટલે કે પરિણામી ઉપાદાન કારણ છે. જેમ કે આ ઘોડો બનાવ હોય તો માટીમાં પરિવર્તન થાય તો ઘોડો બને, સોનામાંથી પરિવર્તન થાય તો અલંકાર બને. એટલે આ રીતે આ બંનેને પરિણામી કહેવાય. પણ ભગવાન કહે છે કે આ બંનેને ચેતન મનથી કરનારા હું પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એને ધારણ કરનાર તો ખરેખર હું છું. પરમાત્મા પણ જેમાંથી આ બધા જગતનું સર્જન થાય છે અને લય થાય છે એટલે ભગવાન પણ ઉપાદાન કારણ જ બન્યા. પણ એ ભગવાન ઉપાદાન કારણ કયું છે તો કે જે દોરડામાંથી સર્પ બન્યો, તો ખરેખર દોરડામાં કંઈ પરિવર્તન થયું મને સર્પ દેખાય છે? તો કે ના, કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર જે જણાય છે એ છે વિવર્ત કારણ. વિવર્ત એટલે કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર જે જણાય છે એ વિવર્ત. અને ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ એ કેવા છે? વિવર્ત ઉપાદાન કારણ. એટલે જગતમાં આપણે જોયું કે બે વસ્તુ દેખાય છે જગતમાં, એક જળ અને ચેતન, અને જળ અને ચેતન એટલે પરા અને અપરા પ્રકૃતિ, અને એ બધા પરિણામી કારણ છે. પરમાત્મા વિવર્ત ઉપાદાન કારણ છે. પ્રશ્ન એ થાય કે ભગવાન જો ઉપાદાન કારણ હોય તો સર્વત્ર ભગવાનના ચેતનના દર્શન તો થવા જોઈએ ને? કારણ કે વેદાંત સ્પષ્ટ છે કે કાર્યમાં, કોઈ પણ કાર્યમાં કારણ રહેલું છે. જેમ કે આ ઘડું, તો ઘડામાં માટી છે કે નહીં? તો છે, માટી વગર શક્ય જ નથી. અલંકારમાં સોનું ન હોય તો રહી શકે નહીં, એટલે અહીંયા દેખાય છે. તે રીતે પરમાત્મા ઉપાદાન કારણ હોય, ચેતન ઉપાદાન કારણ હોય, તો બધી ચેતનના દર્શન તો થવા જોઈએ, પણ તો થતા નથી. કેમ એવું? તો કે પરમાત્મા છે જ, ચેતન જ છે, પણ છતાં આપણી દ્રષ્ટિમાં જળ અને ચેતન એવા બે ભાગ પડે છે. અને ગઈકાલે જોયું એ પ્રમાણે સૂક્ષ્મ શરીર હોય ત્યારે વસ્તુ ચેતન બનતી લાગે. આપણી આપણી ચેતનની વ્યાખ્યા પ્રમાણે, આપણે ચેતન એટલે જેને હલનચલન કહીએ છીએ તે, પણ ખરેખર ચેતન એટલે કે જે દ્રષ્ટિગોચર થતું નથી. કારણ કે જે દ્રષ્ટિગોચર થાય છે એ તો અપરા પ્રકૃતિ છે. આ ટેબલમાં જે દ્રષ્ટિગોચર થાય છે એનું નામ અને આકાર છે. અપરા પ્રકૃતિ કહો કે નામ અને આકાર, નામ અને આકાર બધું જોઈ શકીએ છીએ, પણ એનું ટેબલનું હોવાપણું જે છે એ પરમાત્મા છે, ચેતન છે, જે ઉપાદાન કારણ છે. અને જ્યાં જ્યાં જગતમાં જોઈએ ત્યાં નામ અને આકારની સાથે અસ્થિ ભાતીને પ્રિય રહેલું છે. આ અસ્થિ ભાતી પ્રિય જ બધામાં સર્વત્ર રહેલું છે. એટલા માટે કહે છે અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ તથા. અમારી બંને પ્રકૃતિ છે એ પ્રકૃતિને કેવી છે? સ્વતંત્ર નથી, પણ હું જ એને ચેતનવંતી કરું છું, એને શક્તિ આપું છું. એ રીતે ઈશ્વર રૂપે, એટલે કે હું કેવો છું? સર્વજ્ઞ સર્વશક્તિમાન. કારણ કે કોઈ પણ વસ્તુ બનાવી, કોઈને રોટલી બનાવી હોય ને તો પણ આપણી પાસે લોટ હોય, પણ બનાવવા માટે જ્ઞાન હોવું જોઈએ.
કેવી રીતે લોટ બાંધવો, કેવી રીતે રોટલી વણવી એ ખબર હોવી જોઈએ ને, નહીતર બની શકે નહીં. એમ આ જગતને બનાવવા માટે આ ભગવત ભગવાન જે જગતને બનાવે છે કેવો હોવો જોઈએ, સર્વજ્ઞ. જીવ ન બની શકે, કારણ કે જીવ તો ભલે જીવભૂતના મહાબાહુ યેદમ ધાર્યતે જગત, પણ ત્યાં આચાર્ય કહ્યું કે પ્રાણ ધારણ નિમિત્ત ભૂતામ, જે જીવમાં જે પ્રાણને ધારણ કરનાર છે એનું જે કારણ છે એ પરમાત્મા. કારણ કે જીવ તો અલ્પજ્ઞ છે, જીવ અલ્પ શક્તિમાન છે, એ જગતનું સર્જન ન કરી શકે. જગતનું સર્જન તો એ ચૈતન્ય જે પરમાત્મા સર્વજ્ઞ સર્વશક્તિમાન છે એ સર્જન કરી શકે. અને એટલે કહે છે કે અહમ કૃષ્ણ છે જગત, એ પરમાત્મા જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે એના કારણે આ જગતનું પ્રભાવ એ પ્રભાવ એટલે ઉત્પત્તિ થાય છે. પણ એ કરનાર કોણ છે? પરિણામી કારણ અપરા પ્રકૃતિ, અને નિમિત્ત કારણ પરમાત્મા છે. અને એના કારણે એટલે કે પરમાત્મા જ ખરેખર તો નિમિત્ત અને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ખરેખર પરમાત્મા જ છે. અસ્થિભાતિ રૂપે એ ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ પણ આ સર્જન સર્વજ્ઞ સર્વશક્તિમાન નીતિ એ નિમિત્ત કારણ છે. એટલે એ રીતે ભગવાન જ આ જગતનું સર્જન કરે છે અને પ્રલય બધાનો પોતાનામાં સમાસ કરી લે છે, બધાને પોતાનામાં સમાસ કરે છે. એની પાછળ વિસ્તારથી વાત આગળ 9મા અધ્યાયમાં ભગવાન કરવાના છે. એટલે ટૂંકમાં ભગવાન અપરા અને અપરકરા આ જગત એ પરા અને અપરકરા અપરા અને પરા પ્રકૃતિનો ખેલ છે. એટલે કે એક અદ્વિતીય પરમાત્મા બધાની પાછળ કહેવાનું એક જ હાથ છે. પછી 7મા શ્લોકમાં કહેવાના છે ભગવાન કે બધું જ હું છું, એટલે એક અદ્વિતીય પરમાત્મા છે એ જ ભગવાને બતાવું છે. એટલે આ બધું જ એનો ખેલ છે. અને છતાં માણસ છે એ કેવો છે? મોહમાં. એટલે કે અપરા પ્રકૃતિને શું કીધી? નિકૃષ્ટા અશુદ્ધ કરી એ જ મોહમાં નાખીને આ વસ્તુ સારી છે. કોઈ પ્રેમથી બોલાવે તો એની સાથે પ્રેમાનું, પ્રેમથી કોઈ બોલાવે તો એની સાથે બોલવું ગમે, કોઈની સાથે બોલવાનું ગમે જ નહીં, આ કંટાળાજનક છે. આ બધા ભેદ ક્યાં ઉત્પન્ન થાય છે? આ વસ્તુને પરમાત્મા તત્વને ન સમજવાને કારણે થતા હોય છે. એટલે એ જ વસ્તુ ભગવાન એ બતાવે છે કે હું જ બધું છું. તો પછી અમુક વસ્તુ ગમે અને અમુક ન ગમે કેવી રીતે વસ્તુ થાય? અને એટલા માટે જ આ વસ્તુને વધારે સ્પષ્ટ કરતા ભગવાન કહે છે, યતઃ યસ્માત આ અહમ કૃષ્ણસ્ય જગત, હું આ પૂર્ણ જગતનું ઉત્પન્ન કરનાર પ્રભુ એટલે ઉત્પન્ન કરનાર અને લય કરનાર હોવાના લીધે, હવે પછીનો શ્લોક કહે છે આવું હોવાના લીધે 7મા શ્લોકમાં કહે છે, મત્તઃ પરતરં નાન્યત્, મત્તઃ પરતરં નાન્યત્, કિંચિદસ્તિ ધનંજય, કિંચિદસ્તિ ધનંજય, મયિ સર્વમિદં પ્રોતમ, મયિ સર્વમિદં પ્રોતમ, સૂત્રીમણિગણા ઇવ, સૂત્રીમણિગણા ઇવ. હે ધનંજય, મત્ત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ. એ ધનંજય, મત્તર મારાથી પરતર ન પર, પરતર એટલે મારાથી બીજું, પરતર મારાથી બીજું અથવા તો મારાથી કોઈ શ્રેષ્ઠ, જરૂરિયાતું બંને અર્થ કરી શકે, મારાથી કોઈ બીજું અન્યત, અન્ય કેમકે બીજું કોઈ છે જ નહીં, પરતર એટલે ચડિયાતું, મારાથી કોઈ ચડિયાતું કે મારાથી બીજું કોઈ છે જ નહીં. બીજો અર્થ પણ કરે છે કિંચિત એ કારણ અસ્તિ, મારા સિવાય બીજું કોઈ કારણ પણ નથી અર્થ આપણે જોઈએ છીએ. પણ અહીંયા કહે છે કે હે ધનંજય, મારાથી કોઈ ચડિયાતું કે મારાથી બીજું કોઈ છે જ નહીં. ભગવાન કહે મારાથી કોઈ ચડિયાતું નથી, તો આપણા સ્વામીજી મહારાજ કહે આપણે પણ કહી શકીએ કે મારાથી કોઈ ચડિયાતું નથી. કેવી રીતે થાય? આમ તો જોવા જઈએ તો હું એટલે કોણ? આવડા મોટા વિશાળ જગતની અંદર આખું ખાલી પૃથ્વીમાં, એમાં ભારત દેશ, ભારત દેશમાં ગુજરાત રાજ્ય, ગુજરાતમાં ભાવનગર પાછું, અને એમાં એક સ્થાન ઉપર, એક નાનકડા સ્થાન ઉપર છું.
કેટલા બધા વચ્ચે હું છું, આપણી કોઈ વિશ્વાસ જ નથી આમ જોવા જઈએ તો. જ્યારે મને એમ થાય કે હું કંઈક છું, ત્યારે કે ભાઈ તને જેમ કે હું કંઈક છું એવું લાગે છે, ત્યારે જરૂર વિચાર કર કે તું તારી વિશ્વાસ શું છે. એટલા મોટા જગતમાં તું ક્યાં છું? આપણું સ્થાન એક ટપકું ન આવે, આપણે કશું જ નથી. પણ ઘણી વખત આપણને એવું પણ થાય કે અરે રે હું તો કેવું છું, કશું જ નથી. એક હીનતાનો દીનતાનો ભાવ આવે ત્યારે ભગવાન કહે છે, આ કહી શકે તું પણ, કે મારા જેવું બીજું કોઈ છે જ નહીં, હું જ સૌથી શ્રેષ્ઠ છું, સૌથી ચડિયા તો હું છું. કેવી રીતે ભાઈ? મારા જેવું જગતમાં બીજું કોઈ નથી. આપણે પણ ભગવાન જે કહે છે કે મત્ત પરત્રમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, એ રીતે આપણે પણ કહી શકીએ કે હું મારાથી કોઈ ચડિયા તો કોઈ બીજું છે જ નહીં, અથવા તો બીજું કોઈ નથી. કેવી રીતે કહી શકાય? ચૈતન્ય દ્રષ્ટિએ, જેમ કે હું, આ જગતમાં બે વસ્તુ છે, હું અને તું. તું કરવા કરતા આ અહમ અને ઈદમ, હું અને ઈદમ એટલે આ જગતમાં આ આ હું કેટલા છે? આ આ કહી શકાય નહીં. હું તો કેવો છે? એક જ. અને હું કેવો છે? આનો જાણનાર, એટલે કે આ જે કંઈ જગત છે, દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. અને જે દ્રશ્ય છે એ કેવું હોય? હંમેશા જડ, એ પોતે સ્વતંત્ર નથી, ચેતન નથી. દ્રષ્ટા એ ચેતન છે, હું ચેતન છું, અને આ જગત છે એ દ્રશ્ય છે, એ આ કોટીમાં છે, હું કેટલા છે? એક જ. દરેક વ્યક્તિ માટે લાગુ પડે આ, બરોબર? તમે કહો હું, એટલે હું, પણ એ હું છે કેટલો? એક જ. અને કેવો છે? ચેતન. અને એ ચેતન કેવડો છે? તો કે દેહ જેટલો મર્યાદિત. તો કે ના ના, આપણે જ્યારે હું કહું છું એ હું જે ચેતન છે, હું છું એટલે દ્રષ્ટા, અને આ બધું દ્રશ્ય છે, અને દ્રષ્ટા એ ચેતન છે. અને એ ચેતન એટલે કેટલું? તો કે શરીર જેટલું. તો કે ના, શરીર જેટલું ચેતન, આ શરીરને પણ ચેતન અંત બનાવના છું. આ દેહ પણ ચૈતન્યની અંતર્ગત છે, એને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે. જો આ એક દેહને પ્રકાશિત કરનાર ચૈતન્ય હું, તો બધા દેહને પ્રકાશિત કરનાર ચૈતન્ય પણ હું જ છું. એટલે સર્વને આવરી લેનાર, બધાને ચેતનતા પ્રદાન કરનાર એ હું છું. એટલે હું કેટલા છે? એક. અને એની વ્યાપકતા કેટલી છે? સર્વ છે, વ્યાપક હું જ છું. તો પછી બીજું કોઈ છે? તો કે ના, બીજું કોઈ છે જ નહીં. બીજું બધું શું છે? દ્રશ્ય છે. હું કોણ છું? દ્રષ્ટા. એટલે દ્રશ્ય સુધી સ્વતંત્ર નથી, એને ચેતનતા પ્રદાન કરનાર હું છું. તો હું કેવો કહેવાય? હું સૌથી ચડિયાતો છું. જ્યારે કહે ને દીનતા હીનતાની ભાવના આવે, ત્યારે આપણી આમ દ્રષ્ટિને બીજી તરફ કહીએ છીએ, ઉપાધિમાંથી ઉઠાવીને ચૈતન્ય તરફ દ્રષ્ટિ કરીએ, દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ કરીએ. સામાન્ય આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? શરીર, મન, બુદ્ધિ ઉપર. અને એને આધારે આપણે જાતને મૂળી અને કહીએ છીએ હું કંઈક છું. તો કે તો એ તો ખોટું વિચારે છે. પણ જ્યારે મને દીનતાહીનતા લાગે, હું કંઈ જ નથી, ત્યારે કે હું સૌથી ચડિયાતો છું. હમ ભી કુછ હૈ, સ્વામીજી કંઈક જોયા, હમ ભી કુછ, હમ હા સ્વામીજીને સાથે આવું છે, હમ કુછ કમ નહીં હૈ, હમ કુછ કમ નહીં હૈ, એટલે હું જ બધું છું. અને કાં તો હું કશું જ નથી, બે દ્રષ્ટિકોણ છે. આપણે જ્યારે એમ લાગે દીનતા હીનતા, ત્યારે કંઈ મત્ત પરતરમ નાન્યત, મારા સિવાય કોઈ બીજું ચડિયાતું છે જ નહીં, હું જ છું. તો પછી આ બીજું દેખાય છે શું છે? એ તો કેવું છે? ભગવાન જ કહે છે નેહ નાનાસ્તિ કિંચન. ભગવાન કહે છે અહીંયા નાના એટલે અનેકતા વૈધ છે જ નહીં. જે છે બધું કેવું છે? દેહ તો આભાસ છે. કારણ કે હું કોણ છું? આ બધાને ચેતન મંતુ કરનાર ચૈતન્ય જ. ભગવાન કહે છે મત્ત પરમ ના પરતર નાન્યત, ભગવાનથી મારાથી બીજું કોઈ ચડિયાતું છે જ નહીં, અને મારાથી બીજું કોઈ પણ નથી. બરાબર? ભગવાન તમે આ જગતમાં તમે બધું જ, પણ તમને બનાવનાર તો કોઈ હશે ને? તમે એમ કહો છો કે આ જગતને હું બનાવ્યું, પણ તમને બનાવનાર તો કોઈ હશે ને? ઘણી વખત પ્રશ્ન બાળકો પૂછતા છે ભગવાનને કોણે બનાવ્યા? તો ભગવાન કહે છે ન કિંચિત અસ્તિ ધનંજય. એટલે કિંચિતના બે અર્થ થાય, એક અર્થ છે મારા સિવાય બીજું કોઈ નથી,
હું ચડિયા તું પરત તરત હું ચડિયા દો છું અને મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. અને બીજું અહીંયા આચાર્ય કહે છે કિંચિત એટલે ને કિંચિત કારણ અસ્તિ, મારું કોઈ કારણ નથી, મને કોઈ બનાવનાર નથી, હું કેવો છું સ્વયંભૂ, મારા હોવા માટે કોઈ કારણ નથી, સ્વપ્રકાશ છું, એટલે હું મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. અને આ બહુ મહત્વનું જ્ઞાન છે, કારણ કે આ જ્ઞાન જ આપણને ભગવદ્ ગીતામાં જે આગળ ભગવાને વાત કરી યોગસ્થ કુરુકર્માણી સંગમ ત્યક્વા ધનંજય, જ્યારે ભગવાન કહે મારા સિવાય બીજું કોઈ છે જ નહીં, તો પછી જ્યારે હું કર્મ કરવું હોય ને ભગવાનને ખુશ કરવા હોય તો પહેલાં તો કહે છે ભગવાન કે યોગસ્થ કુરુકર્માણી, યોગમાં આસ્થ થઈને એટલે કે મારા માટે કર્મ કર, પણ કેવી રીતે સંગમ ત્યક્વા, એટલે કે આગ્રહ છોડીને ભગવાન, એટલે નાનકડા સ્વરૂપમાં ભલે શરૂઆતમાં જરૂર છે પછી પણ તમે રાખો એની વાંધો નથી, પણ ભગવાન કહે બધા રૂપમાં હું છું, એટલે હું અમુકની સેવા કરું. આપણે હમણાં જ વાત કરી કે કોઈ મીઠું બોલે, કોઈના મોઢા પ્રેમાળ, કોઈ પ્રેમાળતાથી આપણી સાથે વ્યવહાર કરીએ તો આપણી સાથે બોલવું ગમે, પણ ભગવાન કહે છે કે બધામાં હું જ છું, કોઈ પણ હોય કોઈ પણ રૂપમાં હોય, સંગમ ત્યક્તા એટલે કોઈ પણ પ્રકારના આગ્રહ વગર, કોઈ પણ પ્રકારના આસક્તિ વગર, તું જે કંઈ કરે એ મારી સેવા કરે છે, તું જેની સેવા કરે છે એ મારી સેવા કરે છે. યોગસ્થ ગુરુકર્મની બહુ મોટી વસ્તુ છે. જ્યારે આપણા પ્રકારનું જ્ઞાન હોય કે મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય, મારા સિવાય કોઈ છે જ નહીં, તો વ્યવહારમાં મારે એના દર્શન કરવા હોય તો ભગવાન કહે છે યોગસ્થ ગુરુ કર્માણી, ઈશ્વરની ભાવનાથી તું સેવા કર, તું વ્યક્તિની સેવા નથી કરતો. અને કેવી રીતે કરે સંગમ ત્યક્તો આગ્રહ છોડીને, કે ભાઈ હું આને જ, આપણે ઘણી વખત વાત કરી છે કે તમે કહો છો ભગવાન બધે છે પણ મારા સાહેબમાં તો નથી, બધામાં ભગવાન છે પણ મારી સાસુમાં તો નહીં છે, આપણે એટલે એ પણ સંગમ ત્યક્તા, એવો કોઈ આગ્રહ જ નહીં, બધામાં એ પરમાત્મા છે એ રીતે તું સેવા કર, યોગસ્થ ગુરુ કર્માણી. તો પછી ભગવાન છેલ્લા શું કીધું છેલ્લે, એ તો બીજી રીતે છે, યોગી નામ બી સર્વેષાં મદગતે, છઠ્ઠા અધ્યાયનો છેલ્લો શ્લોક, યોગી નામ બી સર્વેષાં મદગતે અંતરાત્માના છે ને, છઠ્ઠો અધ્યાયનો કીધું યોગસ્થ એટલે મદગતે અંતરાત્માના સ્વયોગી પરમો મતો, એ શ્રેષ્ઠ યોગી છે. મદગતે અંતરાત્મા એટલે શું, ભગવાનમાં અંતકરણને સ્થિત કરવું, એટલે આ રીતે કર્મ કરીએ તો ભગવાનમાં સ્થિત થાય. એટલે ટૂંકમાં આ સાતમો અધ્યાય અને બધા બહુ અગત્યના છે કે ભગવાનનું ખરેખર સ્વરૂપ શું છે, એટલા માટે કહે છે મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. બીજી લીટીમાં ભગવાન કે મારાથી કોઈ ચડિયાતું પણ નથી અને મારાથી બીજું કોઈ નથી, એના માટે બે આ દ્રષ્ટાંત, બીજી લીટીમાં જે દ્રષ્ટાંત છે બે પ્રકારના દ્રષ્ટાંત આપે છે. જો મયી સર્વ ઇદમ ક્રોતમ સૂત્રે મણિગણા એવ, મયી ઇદમ સર્વ ક્રોતમ એક, અને બીજું દ્રષ્ટાંત છે સૂત્રે મણિગણા એવ, મારામાં આ ઇદમ આ જગત જે સારું ખરાબ ચડિયાતું ઉતરતું જે કંઈ હોય એ બધું જ એ મારામાં પ્રોતમ એટલે પોરવાયેલું છે. એના માટે દ્રષ્ટાંત આપે છે કે જે રીતે આ સૂતર છે, આ કાપડ છે, કાપડ છે એની આ કાપડ છે ને બનેલું છે એટલે સૂતરનું, અને આ સૂતરમાં કેવી રીતે છે આડા અને ઊભા તાણા હોય, આડા ઊભા તાણા એને વણીને આ સૂતર બને છે. એટલે જ્યારે આપણે સૂતર જોઈએ છીએ, આ વસ્ત્ર જોઈએ સૂતરને, આ વસ્ત્ર છે એ સૂતર બનેલું છે અને એ ઊભા અને આડા બે તાણાઓને ભેગા કરીને બનેલું છે, બરાબર. ભલે આપણે કંઈ જોયું ને વિવિંગ મળતા હોય ત્યારે પણ એવી રીતે બનાવે છે, એટલે જ્યારે વસ્ત્ર છે ત્યારે સૂતર ક્યાં છે, વસ્ત્રમાં સૂતર ક્યાં છે કે આડા ઊભા, એ સર્વત્ર આ સૂતર રહેલું છે. એ રીતે પોતમ પ્રોતમ એટલે વણાયેલું છે, તાણા વાણા રૂપે વણાયેલું છે. એ રીતે મય ઇદમ સર્વમ પ્રોતમ આ જગતમાં હું આ જે વસ્ત્રમાં સૂતર
તાણાવાણા રૂપે બનાવ્યું છે. એ રીતે સર્વ જગતની અંદર ભગવાન કહે છે હું પુરવાયેલો છું. કેવી રીતે? બધે સર્વત્ર, જેમ કાપડમાં કાપડ છે એમાં સૂતર ક્યાં છે? તો સર્વત્ર છે. એમ આ જગતમાં હું સર્વત્ર છું. કઈ રીતે? અસ્થિ ભાતી પ્રિય રૂપે સર્વમાં, જ્યાં પણ જો ત્યાં તાણાવાણાને જે હું વણાયો છું. મહી સર્વિનમ પ્રોતમ. પછી બીજું કહે છે સૂત્રે મણિગણાઈવ, જેમ દોરાની અંદર મણિ પુરવાયેલા છે. મણિ એટલે મોતી. મોતી જુદા જુદા પ્રકારના પણ હોઈ શકે, બટ એ મોતીને પુરવા, મોતીને આટલી સુંદરતા પ્રદાન કરે છે. મોતી આમ માળા પુરવાયેલી હોય, માળા બનાવી હોય મોતીની, તો કેવી સરસ લાગે. અને એમાં જુદા જુદા કલરના મોતી હોય અને માળા બનાવી હોય, માતાજી બહુ સુંદર બનાવતા હોય, પણ એ બનાવી સુંદરતા પ્રદાન ત્યારે થાય કે જ્યારે દોરો હોય. તો દોરો તૂટી જાય તો કામ પૂરું થઈ જાય, તેની સુંદરતા જતી રહે અને બે બિખેર થઈ જાય. પણ એટલે કે આ જુદા જુદા વિવિધ પ્રકારના મણકા છે, એ મણકાને આધાર આપનાર કોણ છે? દોરો. ક્યારે દોરો ન હોય તો માળાની સૌંદર્યતા, એની સંવાદિતા ક્યાંય જણાય નહીં. સુંદરતા અને સંવાદિતા પણ છે, બધાને ટકાવી રાખનાર છે ને, મણકાઓને ટકાવી નાખનાર કોણ છે? પેલું સૂતર છે. એ રીતે ભગવાન કહે છે આ જગતમાં મત્ત પરતરમ નાન્યત, મારામાં આ જગતમાં મારા સિવાય કંઈ છે જ નહીં. એના માટે એક દ્રષ્ટાંત આપ્યું, ઉત્તમ પ્રોતમ સર્વિદમ પ્રોતમ, એક દ્રષ્ટાંત આપ્યું. બીજા દ્રષ્ટાંત આપીએ છીએ ઉત્તમ પ્રોતમ દ્વારા ખરેખર જોઈએ તો ઉપાદાન કારણ છે. અને બીજું કહે છે સૂત્રે, આ રીતે મહાત્માને અર્થઘટન કરે, સૂત્રે મણિગણા એવા હું સૂત્રાત્મા રૂપે છું, હું હિરણ્ય રૂપે છું, હું બધાને અંતર્યામી રૂપે છું, હું આ બધાને ધારણ કરું છું. જેમ ત્યાં બૃદાણ ઉપનિષદમાં કહે છે કે ગાર્ગી આ સૂર્ય આ ચંદ્રમાને એના સ્થાને રાખનાર કોણ છે? તો કે એ પરમાત્મા, એ સૂત્ર રૂપે છે. આ પૃથ્વીને પૃથ્વીતા, પૃથ્વીની તો આમ ટકી રહી છે અને આપણે પણ ટકી રહ્યા છીએ. આપણે એમ થાય છે કે આપણી શક્તિથી ટકી રહ્યા છીએ, ટકતા બેસી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, પણ કે ના, એ બધાને ટકાવનાર, એને જાળવી રાખનાર પરમાત્મા છે. એની કૃપા હોય તો જો કે જળવાઈ રહે. એટલે આ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, બધાને હોવાપણો અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર હું છું. કેવી રીતે? જેમ દોરાને દોરા દોરો છે, આમ તે દેખાતો નથી, બધા વિવિધ પ્રકારના મણકા હોય તો એ મણકાઓને આધાર આપનાર છે. એમાં જગતમાં કેટલી બધી વિવિધતા છે, કેટલી વિલક્ષણતા છે. એ કુટુંબના સભ્યોમાં, એક બે કુટુંબના બે જોડિયા બાળકોમાં પણ વિવિધતા છે. બધી જ વિવિધતાઓને કહેવાય ને ધારણ કરનાર, એને સંવાદિતતા આપનાર, આ બધાની અંદર જે સુંદરતા છે એ પ્રદાન કરનાર, સૌંદર્ય પ્રદાન કરનાર હું છું. બધામાં જે વ્યવસ્થા પ્રદાન કરનાર, વ્યવસ્થા માણકાને વ્યવસ્થિત રાખનાર કોણ છે? તો કે સૂત્ર. એમાં જગતમાં બધી વ્યવસ્થિત વ્યવસ્થા જે જણાય છે, સંવાદિતતા જણાય છે, એ કોના કારણે છે? ભગવાન કહે છે મારા કારણે. પણ આપણે કહીશું કે વ્યવસ્થા તો કંઈ દેખાતી જ નથી. જ્યાં જો ત્યાં અવ્યવસ્થા જ અવ્યવસ્થા જ જણાય છે. એ કોનું કારણ છે? મનુષ્યની બુદ્ધિનું, મનુષ્યની બુદ્ધિનું છે. તમે જો બીજે ક્યાંય નથી, ભગવાન બધાનું સર્જન કરે છે, પ્રાણીઓનું બધાનું, મનુષ્ય પ્રાણીઓ પક્ષીઓ બધાનું. પણ ક્યાંય બે પશુઓમાં આમ બે ભેગા થાય અને યુદ્ધ કરે, કે અમારી જમીન આપી દો. એટલે કાશ્મીરમાં ઇન્ટરનેટ પર જોવું પડે કે પેલા લોકો કે અમને આપી દો. આ અવ્યવસ્થા છે ને, તને તારી પાસે ઓછું શું છે? તો કોઈકની વસ્તુને હડપ કરવાની ઈચ્છા કરે છે. તું એ કોણ કરી શકે? મનુષ્ય જ કરશે કે ભેગા થઈને. બાકી કોઈ આમ દાખલા તરીકે ગાય બધી ભેગી થાય અને ભેંસ ભેગી થાય, ઝઘડતી હોય, ભેગા થઈને લડાઈ કરતા હોય, એવું કોઈ પશુમાં જોવા મળતું નથી. ત્યાં વ્યવસ્થા છે જ, પણ અવ્યવસ્થાનું કારણ ભગવાન નથી. ભગવાને બધી સૂત્રની જેમ બધાને વ્યવસ્થિત રાખ્યા છે, બધાના કહેવાય ને સૌંદર્યતા સંવાદિતા એનામાં રહેલી છે. પણ અસંવાદિતા અવ્યવસ્થા એ આપણે ઊભી કરી છે. પછી ક્યારેક ભગવાન જરાક આમ ગડબડ કરે, જરાક ધરતીકંપ કરે, કંઈક આમ કરે,
અને પછી વ્યવસ્થા કરી આપે છે. બધા જ કહે છે કે આ આ બધા ભગવાન વ્યવસ્થા કરવા માટે બહુ બધું પોલ્યુશન કર્યું એટલે લોકડાઉન આવી ગયું, એકદમ પાછું પોલ્યુશન થતું રહ્યું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે સૂત્રે મણિ ગણાય, જેમ સૂત્ર બધાને સંવાદતા પ્રદાન કરે છે, આધાર પ્રદાન કરે છે, એમ પરમાત્મા પણ આ વિવિધતા જણાતા જગતને આધાર આપનાર છે. સંવાદિતા છે, અસંવાદિતા એ મનુષ્ય ઊભી કરેલી છે. અને એટલા માટે ભગવાન કહે છે મત્ત પરતર મારા સિવાય કંઈ જ નથી, કારણ કે અત્યારે જે કંઈ જગતમાં દેખાય છે મારું કાર્ય છે. અને આપણે જોયું કાર્ય છે એ કારણથી ક્યારેક અલગ હોઈ શકે નહીં. હું ચૈતન્ય પરમાત્મા કહે છે આ બધા અસ્થિભાતી રૂપે છું, અને અંદર નામ રૂપે મારા ઉપર અધ્યારોપિત છે, મારા ઉપર અધ્યારોપિત છે, એ મારી ઉપરા પ્રકૃતિ છે. હું બધાનો આધાર છું, મારા સિવાય કંઈ છે જ નહીં, મારા જો કોઈ ચડિયાતું જ નથી. અને હું આ બધામાં ઓતપ્રોત છું, ઉપાદાન કારણ કે અને બધાને આધાર આપનાર, સંવાદદાતા કરનાર. એટલે બે દ્રષ્ટાંત આપ્યા સૂત્રે મણિ ગણાવી. ઘણા લોકો તો એને આ રીતે પણ જોયે કે ત્યાં મહાત્મા ઉપયોગ કરે છે. મને કોઈ કહ્યું, મેં જોયા નથી મહાત્માને. ઘણા મહાત્મા તો આપણે દોરાની માણ આપી રહી, દોરો સૂતર હોય, સૂતરમાંથી જ એની ગાંઠો બનાવીને મણકો બનાવે અને એની જ માળા હોય. એટલે દોરો પણ એ અને મણકા પણ એ. ભગવાન કહે છે આ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બધું જ હું છું, મારા સિવાય બધું છે જ નહીં. જેમ આપણે ખબર છે બધું ટકટકિયાનું ભરત આવતું, એમ ટકટકી આવે પછી એક સોય આવતી અને ટક 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 અવાજ કરે, મને યાદ છે એને ટકટકિયાનું ભરત એવું શબ્દને વાપરતા હતા. એટલે ટક એ સોય એમ કરતા જાય, ભરત જુદા જુદા કલરના દોરા પણ હોય એક જ કુકડીમાં, એક જ કુકડીની અંદર અથવા કલર જુદા જુદા દોરાના કલર બદલાતા જાય. અને એમાંથી મજા સરસ મજા મોટી ચાદર પીડી બેન બનાવતી હોય, અને એમાંથી હાથી બને, મનુષ્ય બને, તળાવ બને, સૂર્ય બને, બધું જ બને. એક જ દોરામાંથી આ બધું બનેલું છે. એમાંથી એક પછી વિવિધતા પણ છે દોરાની કલરની લીધે. અને એ રીતે આ જગત પણ વિવિધ ભગવાનમાંથી જ આ બધી જ અનેક વિવિધતા દેખાય છે. અહમ સર્વજ પ્રભવ આ બધાનો ઉત્પત્તિ કરનાર છું. જેમ એટલે દોરો કે ટપ્યા દોરો કે હું જ આ બધાને ઉત્પત્તિ કરનાર છું. અને એ દોરો બનાવીને બનાવી ભરતી હોય અને નાનો ભાઈ આવે અને દોરો ખેંચે તો શું થાય, બધું પાછું બધું જ પહાડ બન્યો હતો, હાથી બની હતી, નદી બન્યું હતું, સૂર્ય બન્યું, બધું ઓલું છોકરો એક જ તાર ખેંચે અને બધું લઈ થઈ જાય. અહમ પ્રલય સર્વજ પ્રભાવ અહમ સર્વજ પ્રલય પ્રાણ બરાબર. એટલે બધામાં અહમ સર્વકૃષ્ણ પ્રભાવ પ્રલય સ્પર્ધા. એટલે આ રીતે ભગવાને આ શ્લોકમાં ભગવાન કહે મારા સિવાય કશું જ છે ને, હું ચડિયાતો છું. અને એ કેવી રીતે છું એના માટે બે દ્રષ્ટાંત આપ્યા. એક તો મહી સર્વ ઇદમ ક્રોધમ અને બીજો સૂત્રે મણિ ગણાયું. એટલે બે દ્રષ્ટાંત દ્વારા ભગવાન બતાવે છે કે હું જ એક અદ્વિતીય તત્વ છું, આ જગતના મારા સિવાય કશું છે જ નહીં, હું જ આ સર્વનો અધિષ્ઠાન છું. જે તમને વિવિધતા અને બધું દેખાય છે એ મારા ઉપર આરોપિત છે, અધ્યારોપિત છે, એ સત્ય નથી. પણ એને સત્ય માની લઈએ તો જે અધિષ્ઠાન છે એ આપણી દ્રષ્ટિ જઈ શકે નહીં. એટલે ભગવાન પોતાના ત્યાં સ્વરૂપની સુંદર રીતે જણાવટ કરે છે. પછી આગળ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ.
शांतिः हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम्।